हेलो माय डियर फ्रेंड्स, गुड आफ्टरनून। तो बच्चा पार्टी, आजे पण आपणे बळना मूलभूत प्रकारोना रिलेटेड ज एमसीक्यू ने अभ्यास करवाना छे। एमांथी घणी बधी रीते ट्विस्टेड रीते एमसीक्यू बनता होय छे। तो आपणे फर्स्ट ऑफ ऑल देखिए, न्यूक्लियस मां प्रोटॉन अने न्यूट्रॉन वच्चे लागतुं विद्युत बळ खाली जग्या छे, आकर्षी अपाकर्षी शून्य अमाथी एक पण नहीं। अहीं कीधुं छे न्यूक्लियस नी अंदर आवेला बे कणो प्रोटॉन अने न्यूट्रॉन। तो विद्यार्थी मित्रों, विद्युतीय बळ विजभारित कण पर ज लागे। विजभारित कणना बे प्रकार छे, धन विद्युत भारित कण प्रोटॉन अने ऋण विद्युत भारित कण इलेक्ट्रॉन। मतलब के प्रोटॉन अने इलेक्ट्रॉन वच्चे विद्युतीय बळ लागी सके छे। बीजा अहीं आवी रह्युं छे न्यूट्रॉन नाम आव्युं। तो न्यूट्रॉन तो बच्चा पार्टी जाते तटस्थ छे। तो न्यूट्रॉन तटस्थ होवाने कारणे न्यूट्रॉन ए विद्युत भारित कण कही शकाय नहीं। तो प्रोटॉन अने न्यूट्रॉन वच्चे लागतुं विद्युतीय बळ खाली जग्या छे। तो बच्चा पार्टी फरी बोलू छू के प्रोटॉन ए विद्युत भारित कण छे, परंतु न्यूट्रॉन जे छे विद्युत भारित कण नथी, जाते तटस्थ छे। એટલા માટે લાગતું જે બળ છે એ શૂન્ય આવશે। શું આવશે? અહીંયા શૂન્ય આવશે, કારણ કે એમના વચ્ચે વિદ્યુતીય બળ લાગે નહીં। વિદ્યુતીય બળ હંમેશા વિદ્યુત ભારિત કણ કે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે જ લાગી શકે છે। હવે જરા ઉપરના અને નીચેના એમસીક્યુમાં કોઈ ટ્વિસ્ટ દેખજો। ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષી બળ। अब न्यूक्लियस में का प्रोटॉन और न्यूट्रॉन ऊपर की तो प्रोटॉन और न्यूट्रॉन बच्चे आपने शून्य की तो पर यह डिफरेंस हो यह की तरह विद्युत की अबर जहाँ यह लागतो आकर्षी बल खाली जगह से बराबर एक नियम की ट्विस्ट है। ऊपर विद्युत की अबर की तो इतना मात्र शून्य लगता है, कारण कि विद्युत की अबर हमेशा विद्युत भारित कण बच्चे लागे। बच्चा पार्टी यह कह से आकर्षी बल खाली जगह से। तो आकर्षी बल की आपने बात करिए तो આકર્ષી બળની વાત કરીએ અહીંયા તો પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસ ની અંદર જે જકડાઈને બેઠા છે એ કોના લીધે જકડાઈને બેઠા છે? બચ્ચા પાર્ટી, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એની પણ આપણે વાત કરી છે। એટલે કે વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આપેલા ત્રણે। તો પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસ ની અંદર જકડાઈને બેઠા છે એનું મૂળ રીઝન છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। એટલે પહેલો અને બીજો એમસીક્યુ માં શું ટ્વિસ્ટેડ હતી? અહીંયા કીધું કે લાગતું વચ્ચે વિદ્યુતીય બળ। તો પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે બચ્ચા પાર્ટી વિદ્યુતીય બળ લાગતું જ નથી હોતું, કારણ કે પ્રોટોન એ વિદ્યુત ભારિત કણ છે પણ ન્યુટ્રોન નથી, બરાબર છે? પણ ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જકડાઈને બેસે છે તો એનું આપણે એવું કહી શકાય કે સ્થિર છે, પરમાણુ સ્થિર છે। તો સ્થિર કેવી રીતે રહી શકે? તો સ્થિર રહેવા માટે આકર્ષી બળ લાગતું જે છે ન્યુક્લિયસ ની અંદર એ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। ન્યુક્લિયસ માં ન્યુક્લિયોન્સ ને ભેગા જકડી રાખનારું બળ કયું છે? તો બચ્ચા પાડી પહેલા તો પ્રશ્ન તમને એ થાય કે ન્યુક્લિયોન્સ એટલે શું? તો ન્યુક્લિયોન્સ નો મતલબ અહીંયા લખું છું ન્યુક્લિયોન્સ, બરાબર? તો ન્યુક્લિયસ ની અંદર આવેલા જે વ્યક્તિ હોય એ વ્યક્તિ તો ના કહેવાય, પણ ન્યુક્લિયસ ની અંદર કોણ કોણ આવેલું છે તમે સૌ જાણો છો। તો પ્રોટોન અને બીજું કોણ? ન્યુટ્રોન। તો પ્રોટોન અને જે ન્યુટ્રોન છે બચ્ચા પાર્ટી ન્યુક્લિયસ ની અંદર આવેલા છે, એટલા માટે પ્રોટોન અને ન્યુટ્રોન નું જે માળખું હોય સંયુક્ત માળખું તો એને આપણે ન્યુક્લિયોન થી ઓળખી શકીએ છીએ। શેનાથી ઓળખી શકીએ છીએ? ન્યુક્લિયોન। સમજ પડે છે? તો ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એને જ ન્યુક્લિયોન્સ કહેવાય। તો ન્યુક્લિયસ માં ન્યુક્લિયોન્સ ને ભેગા જકડી રાખનાર બળ કયું છે? બંડળ પકડી કોણ રાખે છે? અહીંયા પણ જવાબ આવશે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। કોણ પકડી રાખે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। ચાલો, દેખાય છે ને તમને ટ્વિસ્ટેડ કેવી નાની નાની છે? તો ન્યુક્લિયસ માં કયું બળ ન હોય તો ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય, અસ્થિર રહી જાય। તો આપણે પણ એનો અભ્યાસ કર્યો કે જ્યારે બળના મૂળભૂત પ્રકારમાં જ્યારે વાત કરી તો એમાં આપણે કીધું કે ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન પ્રોટોન કે જે સમાન વિદ્યુત ભારિત કણ છે તો એ વચ્ચે બચ્ચા પાર્ટી સમાન વિદ્યુત ભારિત કણ હોય તો અપાકર્ષી બળ લાગે છે કે જે વિદ્યુતીય બળના લીધે છે। તો અપાકર્ષી બળ લાગે છે તો અસ્થિર થઈ જવો જોઈએ,
છતાં પણ ન્યુક્લિયસ સ્થિર છે કમ તો કે એ અપાકર્ષી બળ લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં એના કરતાં વધારે મૂલ્યનું એક બળ લાગે છે કે જેને બોલતા હોય છે આપણે શું બોલતા હોય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તો જો ન્યુક્લિયસમાં કયું બળ ન હોય તો ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ન લાગતું હોય તો ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય બધા જ મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ બળ કયું છે વાત થઈ ગઈ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બરાબર છે તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી વધારે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ રેન્જ કેટલી છે તો આપણે જ્યારે પ્રશ્ન ચલાવ્યો એમાં વાત કરી હતી કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ સૌથી પ્રબળ તો ખરું પરંતુ તે લઘુ અંતર્ય છે તો 10^-15 મીટર થશે હવે આપણે 7મા નંબરના એમસીક્યુ પર વાત કરીએ ગુરુત્વીય બળ વિદ્યુત ચુંબકીય બળ વીક ન્યુક્લિયર બળને અનુક્રમે ગુરુત્વીય બળને આપણે જી કીધું વીક ન્યુક્લિયર બળને આપણે ઈ કીધું અ ઈ એટલે વિદ્યુત ચુંબકીય બળ સોરી અને વીક ન્યુક્લિયર બળને આપણે ડબલ્યુ કીધું તો અહીંયા ક્રમશ ગોઠવવાનો છે તમારી કઈ પેટર્ન સાચી છે તો તમે સૌ જાણો છો કે મૂળભૂત ચાર બળોમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્સ છે સૌથી પ્રબળ બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બીજા નંબર પર કયો આવે વિદ્યુત ચુંબકીય બળ ત્રીજા નંબર પર આવે વીક ન્યુક્લિયર બળ અને ચોથા નંબર પર આવે ગુરુત્વાકર્ષી બળ તો સૌથી પ્રબળ બળની વાત કરીએ તો અહીંયા તમે ક્રમશ દેખો તો અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો તો ઓપ્શન નથી એટલે એને તો આપણે સાઈડ પર મૂકી દઈએ તો વિદ્યુત ચુંબકીય બળ કે જેને ઈ થી ઓળખ્યું તો બરાબર છે પછી બીજા નંબર પર વીક ન્યુક્લિયર બળ અને ત્રીજા નંબર પર વાત થાય છે ગુરુત્વાકર્ષી બળ કયું બળ વાત થાય છે ગુરુત્વાકર્ષી બળ તો ઓપ્શન સૌથી પ્રબળ જે વિદ્યુતીય બળ માં વાત કરીએ અહીંયા ત્રણમાંથી તો વિદ્યુત ચુંબકીય બળ વીક ન્યુક્લિયર બળ અને ગુરુત્વાકર્ષી બળ તો બી આન્સર ઇઝ ધ રાઈટ હવે એના પછીના એમસીક્યુ પર વાત કરીએ તો નીચેના પૈકી કયું બળ ગુરુઅંતર્ય છે ગુરુઅંતર્ય તો વીક ન્યુક્લિયર બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષી બળ તો ગુરુઅંતર્ય બળ બે છે એક વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ તો આમાં વિદ્યુત ચુંબકીય બળ તો નામ છે જ નહીં તો ઓપ્શન કયો આન્સર આવશે ગુરુત્વાકર્ષીય બળ તો બચ્ચા પાર્ટી આપણે અહીંયા બળના મૂળભૂત પ્રકારોના આધારિત એમસીક્યુ અહીંયા દેખ્યા અલગ અલગ નાની નાની ટ્વિસ્ટેડ કરીને તમને કન્ફ્યુઝ કરે તો ખૂબ જ ધ્યાનથી સર્વપ્રથમ એમસીક્યુ વાંચો અને જવાબ આવી જશે ચાલો તો બચ્ચા પાર્ટી વાંચતા થેન્ક યુ